Hello students, hello parents. Today's date 16 September 2021 and day Thursday. બાળકો આપણે આજે અંગ્રેજી વિષયની અંદર જોઈશું ફૂલોના નામ એટલે કે ફ્લાવર્સ. ઘણા બધા ફૂલો એટલે કે ફ્લાવર્સ, ઘણા બધા ફૂલો. ઓકે, અને એક ફૂલ હોય તો ખાલી ફ્લાવર. તો આના આગળના વિડીયો પીરિયડની અંદર આપણે જોયું હતું કે ચિત્ર જોયા હતા અને એને ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સમજ્યા હતા કે આ લોટસ, લોટસ એટલે કમળ, રોઝ એટલે ગુલાબ, લીલી એટલે પોઈણું, પિંક રોઝ એટલે કરેણ, ડેઇઝી એટલે મોગરો, જેસ્મીન એટલે જુઈ, મેરીગોલ્ડ એટલે ગલગોટો, ચંપા એટલે ચંપો, સનફ્લાવર એટલે સૂરજમુખી, શૂ ફ્લાવર એટલે જાસૂદ, એવરગ્રીન એટલે બારમાસી, તુલી એટલે નલીની. તો આ રીતના આપણે વાંચતા ગયા હતા, ચિત્ર જોયા હતા અને સમજ્યા હતા. આજે આપણે શું કરીશું તો આપણે ચોપડીમાં લખતા જઈએ. ઓકે, તમારા માટે નીચે જગ્યા પણ આપી છે, આપણે દરેક સ્ટેપમાં લખીએ છીએ, બરાબર ને? તો આજે આપણે બોલતા જઈશું અને લખતા જઈશું. લોટસ એટલે કમળ, આ રીતના બોલતા જવાનું અને લખતા જવાનું. રોઝ એટલે ગુલાબ, લીલી એટલે પોઈણું, પિંક રોઝ એટલે કરેણ, ડેઇઝી એટલે મોગરો, જેસ્મીન એટલે જુઈ, મેરીગોલ્ડ એટલે ગલગોટો, ચંપા એટલે ચંપો, સનફ્લાવર એટલે સૂરજમુખી, શૂ ફ્લાવર એટલે જાસૂદ, એવરગ્રીન એટલે બારમાસી, તુલી એટલે નલીની. ઓકે બાળકો, તો આ રીતના તમારે શું કરવાનું? બોલતા બોલતા લખવાનું એકદમ સારા અક્ષરે અને સ્વચ્છતા રાખીને, ગમે તેમ લખવું નહીં. ત્યાર પછી આપણે શું કરીશું? જ્ઞાન કસોટી જોઈશું. તો જ્ઞાન કસોટી આપણે જોઈ લઈએ, ત્યાર પછી લખીશું. શું છે પહેલો પ્રશ્ન? ચિત્ર જોઈ સાચા અંગ્રેજી ઉચ્ચાર સામે ગોળમાં ઘાટું કરો. શું કરવાનું છે આમાં? તમારે ચિત્ર જોવાનું છે અને પછી સમજવાનું છે કે શાનું ચિત્ર છે. તો જુઓ, આ શાનું ચિત્ર છે? રોઝ છે, લીલી છે કે જેસ્મીન છે? તો તમને ખબર હોવી જોઈએ કે આ રોઝનું છે, લીલીનું છે કે જેસ્મીનનું છે. તો શાનું છે ફૂલ? જેસ્મીન. તો આપણે જેસ્મીનની સામે ગોળ આપ્યું છે ને, એમાં શું કરવાનું? ઘાટું કરવાનું. તમે અલગ અલગ પેન્સિલ કલરનો પણ ઉપયોગ કરી શકો. આ ચિત્ર જુઓ, શાનું છે? લીલી છે, રોઝ છે કે લોટસ છે? રોઝ. તો રોઝની સામે ગોળમાં ઘાટું કરીશું. વ્યવસ્થિત કરવાનું, ગોળમાં ઘાટું ગમે તેમ થવું જોઈએ નહીં. ત્યાર પછી આ જુઓ, શાનું ચિત્ર છે? એવરગ્રીન છે, તુલીપ છે કે લોટસ છે? તુલીપ છે, બરાબર ને? તુલીપ છે ને, હા. તો એની સામે ગોળમાં ઘાટું કરીશું. આગળ જુઓ, એવરગ્રીન, ડેઇઝી કે પિંક રોઝ? ડેઇઝી છે? નથી. એવરગ્રીન છે, પિંક રોઝ છે? પિંક રોઝ છે, બરાબર ને? તો આપણે પિંક રોઝની સામે ગોળમાં ઘાટું કરીશું.
ત્યાર પછી આગળ સામું ચિત્ર છે આ મોગરાનું. મોગરાને શું કહેવાય? ચંપા, ડેઇઝી કે તુલી, ડેઇઝી. તો ડેઇઝીમાં ગોળમાં ઘાટું કરીશું. આ જુઓ સનફ્લાવર, તો સનફ્લાવરની સામે ગોળમાં ઘાટું કરીશું. ઓકે, તો આજનો વિડીયો તમારો આટલો જ રહેશે. આટલો વિડીયો તમારે જોવાનો, બે વખત જોવાનો, સમજવાનો, અને આ રીતે તમારે બોલતા જઈને લખતા જવાનું. આ પહેલો પ્રશ્ન આપણો ક્લિયર. ઓકે, કાકું તમારે ચોપડીમાં લખવાનું છે. તો નેક્સ્ટ વિડીયો લેસનની અંદર આપણે આગળના પ્રશ્નો જોઈશું. જય શ્રી કૃષ્ણ.